હાઈ ફ્રેન્ડ્સ વેલકમ ટુ વિઝન ડિજિટલ એજ્યુકેશન ફરી પાછા આપણે થર્ડ એપિસોડ લઈને આવ્યા છીએ બે એપિસોડ આપણે સક્સેસફુલી પૂર્ણ કરેલા છે બરાબર આશા રાખું છું કે તમે બંને એપિસોડ છે એ સારી રીતે જોઈ લીધા હશે ક્યાંય પણ ડાઉટ હોય તો આપણા જે વોટ્સઅપ નંબર છે એમાં તમારે મોકલી દેવા એટલે તમારા ડાઉટ સોલ્વ થઈ જશે મિત્રો આજે આપણે ચેપ્ટર વનનો ત્રીજો એપિસોડ લઈને આવ્યા છે એટલે કે વધારે જે આગળના વર્ષોમાં પૂછાયેલા એમસીક્યુ છે ગુજકેટ અને ગુજરાત બોર્ડમાં એ સોલ્વ કરશું બરાબર છે મિત્રો તો શરૂઆત કરીએ એપિસોડ નંબર ત્રણ જેમાં આપણી સામે પેલો એમસીક્યુ છે કોઈ એક પ્રક્રિયા દ્વારા ધાતુની તટસ્થ પ્લેટમાંથી દસ ની ઓગણીસ ગાત ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે ચાલો આનો અર્થ શું તો કે શરૂઆતમાં જે ધાતુની પ્લેટ છે એ તટસ્થ છે એટલે કે જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે એનો કુલ વીજભાર કેટલો હશે ઝીરો હશે તો એને તટસ્થ કહેવાય હવે આ તટસ્થ ધાતુની પ્લેટમાંથી ઇલેક્ટ્રોનને તમે દૂર કરો છો તો ઇલેક્ટ્રોન કેવો વીજભાર ધરાવે ઋણ વીજભાર બરાબર તો ઋણ વીજભાર ધાતુમાંથી જો દૂર થતો જાય છે પહેલાં બે સરખી માત્રામાં હતા જેટલો ધન હતો એટલો જ ઋણ હતો પણ હવે ઋણ ઇલેક્ટ્રોન દૂર થાય છે બરાબર એટલે કે ઋણ વિજભાર પ્લેટમાંથી ઘટતો જાય છે તો સામે કયો વીજભાર વધતો જશે ધન વીજભાર વધતો જાય આ ખાસ જોવાનું કે ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે છે કે દૂર કરવામાં આવે છે જો ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવતા હોય તો ઋણ વીજભાર ઓછો થાય ધન વીજભાર વધે એથી ઉલટું જો ઇલેક્ટ્રોન આપવામાં આવે તો ઋણ વીજભાર વધે ધન વીજભાર ઘટે બરાબર તો અહીંયા આપણે આપેલું છે એની આપણે ગણતરી સ્ટાર્ટ કરીએ કે પહેલાં તટસ્થ પ્લેટ હતી એમાંથી તમારે દસની ઓગણીસ ઘાત ઇલેક્ટ્રોન છે એ દૂર કરવાના છે બરાબર તો ઇલેક્ટ્રોન ની સંખ્યા આપી જેને આપણે કહી દઈએ એન એન કેટલા છે તો કે દસ ની ઓગણીસ ઘાત ઇલેક્ટ્રોન્સ આટલા ઇલેક્ટ્રોન દૂર કરવાના છે તો હવે ધાતુના પ્લેટનો વિદ્યુત ભાર કેટલો થાય વિદ્યુત ભાર એટલે કે ક્યુ ક્યુ ગોતવાનો છે તો એન આપેલું છે સંખ્યા ક્યુ ગોતવાનો તો આપણું સૂત્ર જ છે શું કોની બરાબર એની તો કે ક્યુ બરાબર એની વિદ્યુતભાર નું કોન્ટીકરણ એનની કિંમત મૂકી દો એનની કિંમત છે દસ ની ઓગણીસ ઈ ઇલેક્ટ્રોન નો વિદ્યુત બાર એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ સાદુ રૂપ આપશો એટલે ક્યુ બરાબર આવશે એક પોઈન્ટ છ કુલમ હવે અહીંયા જોવાનું મેં કીધું એ ઈલેક્ટ્રોન દૂર થાય છે એટલે ઋણ વીજભાર જાય છે પ્લેટમાંથી તો વધશે કેવો ધન વીજભાર તો જવાબ ધન આવે જો તમને એમ કહે કે ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે છે તો ઋણવિધ વધતો હોય તો અહીંયા જવાબ આવે માઇનસ છ પણ અહીંયા તમને દૂર કરવાનું કીધું છે એટલે જવાબ આવશે તમારો પ્લસ વન પોઈન્ટ છ કુલ આપણો આન્સર થશે ઓપ્શન નંબર બી સેલો હતો ખાલી તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની હતી ચાલો ત્યારબાદ આપણે જોઈએ બીજો એમ શીખ્યું છે અનંત લંબાઈના સુરેખીય નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવતા તારથી એટલે કે એક તમને આવો તાર આપેલો છે પાતળો તાર એના ઉપર નિયમિત વિદ્યુત ભાર વિતરણ છે બરાબર તો ધારી લ્યો લો આપણે ધન છે છે એ નિયમિત રીતે વિતરિત કર્યો ઉપર એટલે આ અનંત લંબાઈનો વિદ્યુતભાર વિદ્યુત ભાર વિતરણ ધરાવતો સુરેખ તાર છે આ તારથી બે સેન્ટીમીટર જેટલા લંબ અંતરે તો આ તારથી આપણે અંતર ધારી લઈએ ધારો કે આ આપ્યું છે આપણે કેટલું બે સેન્ટીમીટર જરૂર પડશે તો આપણે મીટરમાં ફેરવશું એમ કે છે કમ આ જગ્યાએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એટલે તારથી બે સેન્ટીમીટર અંતરે ધારો કે અહીંયા એક બિંદુ છે નામ આપી દો પી કોઈ પણ નામ આપી શકો તમારા નામ ઉપરથી નહીં દઈ દેવાનું બરાબર અહીંયા તમને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે એટલે આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર ઈ આપ્યું છે કેટલું છે ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત ન્યૂટન પ્રતિ કુલમ તો તાર પર વિદ્યુત બારની રેખીય ઘનતા કેટલી રેખીય ઘનતાને શેના વડે દર્શાવાય ત્રણ પ્રકારની ઘનતા હોય સુરેખ તાર ઉપર વિતરણ હોય લંબાઈ ઉપર વિતરણ તો રેખીય ઘનતા આવે કોઈ પૃષ્ઠ એટલે કે સમતલ ઉપર વિતરણ હોય તો પૃષ્ઠ ઘનતા આવે અને કોઈ કદ ઉપર વિતરણ હોય વિદ્યુત ભારનું તો કદ ઘનતા આવે અહીંયા જો રેખીય તાર ઉપર છે એટલે રેખીય ઘનતા કીધી છે રેખીય ઘનતાનો સિમ્બોલ છે લેમડા તમારે લેમડા મેળવવાની છે તો અહીંયા તમારી રચનામાં જુઓ શું આપેલો છે તમને વસ્તુ તરીકે અનંત લંબાઈનો સુરેખ તાર તો ગાઉસના નિયમની પહેલી ઉપયોગીતા આવે છે એનસીઆરટી માં કે કોઈ અનંત લંબાઈનો તાર હોય એનાથી આર જેટલા અંતરે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તો કે ઈ બરાબર ટુ કે લેમડા અપોનાર ટુ કે લેમડા નહીં ટુ કે લેમડા અપોનાર ચાલો આમાંથી આપણે લેમડા ગોતવાનું છે તો હું લેમડાને કરતા બનાવું તો લેમડા બરાબર થશે ઈ આર છેદમાં ટુ કે ઈ વિદ્યુત ક્ષેત્ર મને આપેલું છે ત્રણ 10 ની આઠ ઘાત અંતર અંતર આપ્યું છે સેન્ટીમીટરમાં અને મીટરમાં ફેરવું તો 10 ની માઇનસ બે ગુણી નાખવાના બે ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત મીટર એટલે મીટરમાં ફરી ગયું તો આરની જગ્યાએ મૂકાશે બે ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત છેદમાં 2 કે કે એટલે કુલમનો અચડા નવ ગુણ્યા દસ ની નવ ઘાત ચાલો સાદુ રૂપ આપીએ તો જો બે અહીંયા કેન્સલ આઉટ થઈ ગયા ઉપર નીચે તન તેરી નવ છેદમાં ત્રણ આવી ગયા એટલે કે છેદમાં એટલે થાય પોઈન્ટ રેડી કેલ્શિયમ કરી લેવાનું નો ખબર હોય તો અને ઘાટનું રૂપ આપીએ તો જો આ પ્લસ નવ છે ઉપર આવે તો શું થાય માઇનસ નવ હવે ઉપર ઓલરેડી માઇનસ બે છે તો માઇનસ નવ ને માઇનસ બે કેટલા થાય માઇનસ અગિયાર અગિયાર એમાં પ્લસ આઠ ઉમેરવાના એટલે માઇનસ ત્રણ ચાલો આવા જવાબ આપણો છે એ રીતે સેટ કરવાનો જુઓ ત્રણ વાળા બે જવાબ છે છ છ વાળા તો કેન્સલ આઉટ જ થઈ જશે જવાબ જોઈએ આ બે માંથી સેટ કરવાનું તો જુઓ બે માં પાછળ ઘાત છે ની માઇક્રો છે જો અહીંયા જો આય માઇક્રો છે આય માઇક્રો છે બરાબર તો માઇક્રો એટલે દસ ની માઇનસ છ થાય અને દસ ની માઇનસ છ માં ફેરવવાનું છે આ માઇનસ ત્રણ છે એને આપણે શેમાં લઈ જાવી છે 10 ની માઇનસ છ માં તો દસ ની માઇનસ ત્રણ તો હતી હજી હું દસ ની માઇનસ ત્રણે ગુણું એટલે કેટલી થાય દસ ની માઇનસ છ તો 10 ની માઇનસ ત્રણે ગુણું તો 10 ની માઇનસ ત્રણ વડે ભાંગવી પડે રેડી તો આવી ગયું જીરો તેત્રીસ તેત્રીસ ક્લિયર તો ઉપર થઈ ગયું જીરો તેત્રીસ માઇનસ છેદમાં દસ ની માઇનસ ત્રણ હાલો આ દસ ની માઇનસ ત્રણ એટલે કેટલા થયા જીરો પોઈન્ટ ત્રિપલ વન ઉપર લઈ લઉં તો જો આ ઉડાડવાની નથી હોય છે કેમ કે આ તમારી માઇક્રો થઈ જશે માઇક્રોમાં જ આપણે જવાબ જોઈએ છે આ માઇનસ ત્રણ ઉપર આવે શું થાય પ્લસ ત્રણ પ્લસ ત્રણ થાય તો ત્રણ પોઈન્ટ ખસે તો જવાબ આવે ત્રણસો તેત્રીસ પોઈન્ટ ત્રણ અને દસ ની માઇનસ છ છે એને કહેવાય માઇક્રો કુલમ બરાબર કુલમ પર મીટર એકમ શું થાશે કુલમ પર મીટર એટલે ફાઇનલ જવાબ તમારો આવશે ત્રણસો તેત્રીસ પોઈન્ટ ત્રણ માઇક્રોકુલમ હા અહીંયા એપ્રોક્સિમેટ જવાબ છે જો એક એક્ઝેટ પોઈન્ટ નથી આપ્યો ત્રણસો તેત્રીસ આપ્યો એટલે ભૂલ ન થાય ખાસ જોવાનું બરાબર બાકી સહેલો હતો સૂત્ર બે જ હતો તમને સૂત્ર આવડતું હોય તો એમાંથી કિંમત મળી જાય ક્લિયર ચાલો ત્યારબાદ નેક્સ્ટ બે બિંદુવત વિદ્યુત ભારોને કે જેટલો ડાયઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકેલા છે ખાસ જોજો અહીંયા માધ્યમ છે એ શૂન્ય અવકાશ નથી જનરલી આપણે શું કરતા હોય બે વિદ્યુત ભાર છે ધારો કે ક્યુ વન ક્યુ ટુ એમની વચ્ચે અંતર આર હોય અને એને શૂન્ય અવકાશમાં મૂકતા હોય પણ અહીંયા એવું નથી કીધું અહીંયા માધ્યમ છે અને એનો તમને ડાયઇલેક્ટ્રિક અચળાંક આપ્યો છે કે જેને સાપેક્ષ પરમિટિવિટી પણ કહેવાય એટલે આવું કોઈ માધ્યમ છે ધારો કે જેનો ડાય ઇલેક્ટ્રિક કે છે અને એમાં તમે બે વિદ્યુત બાર મૂકા છે ક્યુ વન ક્યુ ટુ બરાબર આ રીતે છે તો આમની વચ્ચે લાગતું જે બળ છે એ એપ જેટલું છે તો જ્યારે તમે માધ્યમમાં મૂકો ત્યારે લાગતું બળ કેટલું છે એપ છે તો જો માધ્યમમાં બળ કેટલું લાગે તો એક સૂત્ર છે કુલમનો નિયમ તમે અધિક સ્વરૂપ મેળવે કે માધ્યમમાં લાગતું બળ એટલે કે એફ મીડિયમ મીડિયમ એટલે માધ્યમ એ કેટલું હોય શૂન્યવકાશ એટલે કે હવામાં એફ એફ એના કરતા કેમાં વાગનું હોય બરાબર મીડિયમમાં લાગતું બળ એફ એમ એ શૂન્યવકાશમાં લાગતા બળ કરતા કેમાં વાગનું હોય હવે અહીંયા તમને જે બળ આપ્યું છે ક્યાં આપ્યું છે માધ્યમમાં તો માધ્યમમાં બળ છે અહીંયા મૂકી દ્યો એફ ઇક્વલ ટુ એફ એર ડિવાઈડ બાય ક્લિયર જો માધ્યમને દૂર કરવામાં આવે તો લાગતું બળ કેટલું એટલે આપણે હવાનું માધ્યમ કહી શકીએ તો હવાના માધ્યમમાં કેટલું બળ હોય આને કરતા બનાવી હવાના માધ્યમના બળમાં એફ એ બરાબર એફ ગુણ્યા કે આ થઈ ગયો તમારો જવાબ ક્લિયર તો આ સૂત્ર આ એમ છે આ તમને મગજમાં હોય તો ગમે એમ ફેરવીને પૂછે એમસીક્યુ માધ્યમ કીધું હોય માધ્યમ નો કીધું હોય તમને આવડી જશે ફરી એકવાર બળ લાગતા કરતા કે માં ભાગનું હોય એટલે એફ એમ બરાબર એફ એ બાય કે પછી રકમમાં જેમ કીધું એમ ચાલવાનું ચાલો આગળ વધો એના પછીનો જે એમસીક્યુ છે એ કન્સેપ્ટ આધારિત છે ગાઉસના નિયમ આધારિત એટલે કે ફ્લક્સ આધારિત છે વાંચો એમસીક્યુ વિદ્યુત ભાર વિતરણને લીધે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવા માટે કેવું ગાઉસિયન પૃષ્ઠ લેવામાં આવે એટલે કે તમે જે ગાઉસના નિયમમાં ગાઉસિયન પૃષ્ઠ એટલે કે બંધ સપાટી લ્યો છો એ કેવી લેવામાં આવે તો એની જનરલી બે લાક્ષણિકતા હોય શું હોય તો કે પૃષ્ઠ છે એ ગમે એવા આકારનું હાલે આકાર સાથે કોઈ મતલબ નથી બરાબર આકાર ગમે હો ચાલે આ પેલી લાક્ષણિકતા બીજું પૃષ્ઠ બંધ હોવું જોઈએ ખુલ્લું પૃષ્ઠ હશે તો ગાઉસ નિયમ લાગશે નહીં બરાબર અહીંયા લખી દઉં પહેલી લાક્ષણિકતા શું હોય તો કે પૃષ્ઠ ગમે તેવા આકારનું ચાલે આકાર સાથે કોઈ નિષ્પત નથી પરંતુ બીજી લાક્ષણિકતા શું છે પૃષ્ઠ છે એ બંધ પૃષ્ઠ હોવું જોઈએ બંધ સપાટી હોવી જોઈએ આ બે લાક્ષણિકતાનું પાલન કરતું હોય જે પૃષ્ઠ એને તમે ગૌસિયન પૃષ્ઠ કહી શકો તો અહીંયા ચાર ઓપ્શન છે બરાબર તો પેલો ઓપ્શન વાંચો વિદ્યુતભાર વિતરણની નજીકનું કોઈ પણ બંધ પૃષ્ઠ એટલે એવું કહે છે તમને પેલા ઓપ્શનમાં કે આવો કોઈ વિદ્યુતભાર તમારો અહીંયા પડ્યો છે પ્લસ ક્યુ બરાબર ગમે એટલા પડ્યો હોય આ પ્લસ ક્યુ છે ધારો કે આ માઇનસ ક્યુ છે આ પ્લસ ટુ ક્યુ છે આની નજીકનું પૃષ્ઠ આવું ધારી શકાય ભાઈ નજીકના પૃષ્ઠનું મારે કાંઈ કામ નથી ગાઉસના નિયમ કેમ કે ગાઉસના નિયમમાં જે વિદ્યુત ભાર તમે લ્યો છો ધ્યાનમાં એ પૃષ્ઠની અંદર ઘેરાવા જોઈએ વિદ્યુત ભાર છે એ ક્યાં હોવા જોઈએ પૃષ્ઠની અંદર ઘેરાવા જોઈએ જો આમાં આપણે લઈ તો આવું હોય બરાબર તો આનું તમને ફ્લક્સ મળે કેમ કે જો વિદ્યુત બાર છે એ તમારી ગાઉસિયન સપાટી એટલે કે પૃષ્ઠ વડે ઘેરાય છે પણ અહીંયા તો એવું કીધું છે કે બંધ પૃષ્ઠ કીધું છે પણ એમાં વિદ્યુતભર ઘેરાતો નથી એવું કીધું છે નજીકનું કોઈ પણ પૃષ્ઠ આવું તો આનું ફ્લક્ષ તો ઝીરો થાય આવું ધારી શકાય નહીં અંદર વીજભર આવવા જોઈએ ઘેરાતા હોય એવા એટલે પેલો ઓપ્શન તો આવશે નહીં જવાબમાં હંમેશા ગોળીય પૃષ્ઠ એટલે એવું કહે છે કે ગોળાકાર જોવું જોઈએ પૃષ્ઠ બંધ પૃષ્ઠ જરૂરી નથી ગમે એવો આકાર આલે બંધ હોવું જોઈએ તો બીજો ઓપ્શન એ ખોટો છે ત્રીજો એક એવું વિદ્યુતભર વિતરણને ઘેરતું સમિત બંધ પૃષ્ઠ કે જેના દરેક બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્રનું કેવું મૂલ્ય મળે એક જ મૂલ્ય મળે તો આન્સર હોઈ શકે જો બધી લાક્ષણિકતાનું પાલન છે છે બંધ બંધ પૃષ્ઠ પૃષ્ઠ બરાબર એટલે અને દરેક બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્રનું કેવું મૂલ્ય છે એક મૂલ્ય એ કદાચ તમને આઈડિયા ન આવે તો બીજો ઓપ્શન ચેક કરી લ્યો આપેલ પૈકી એક પણ નહીં તો પેલા બે તો ખોટા જ હતા બરાબર બે માં એક એક ખામી હતી છેલ્લો ઓપ્શન છે એક પણ નહીં પણ એની પહેલાં ત્રીજો ઓપ્શન જો એમાં તમારા નિયમનું પાલન થાય છે કે વિદ્યુતભર વિતરણને ઘેરતું સમિત બંધ પૃષ્ઠ બરાબર ને દરેક બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્રનું કેવું હોય એક જ મૂલ્ય હોય એટલે સી ઓપ્શન સાચો છે લેડી તો જો થિયરી બે જ હતો તમને લાક્ષણિકતા પૃષ્ઠની ખબર હોય ગૌસીન પૃષ્ઠની તો તમને આવડી જાય એટલે સાચો આન્સર શું આવશે સી આવશે બરાબર ચાલો નેક્સ્ટ વિદ્યુત ડાયપોલ કેન્દ્રથી અક્ષ પર આર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આ ખાસ જોવાન કેમ કે વિદ્યુત ડાયપોલ છે એના માટે બે અક્ષ અગત્યની હોય ધારો કે વિદ્યુત ડાયપોલ લઈ તો કોને કહેવાય એક પ્લસ q વીજ ભાર હોય એક માઈનસ q એટલે કે વિદ્યુત ભાર મૂલ્ય સમાન હોય પરંતુ વિજાતીય પ્રકારના હોય બરાબર અને એને આપણે અમુક અંતરે રાખીએ છીએ નાના અંતરે આ સેન્ટર લઉં ઓ તો અહીંથી આ અંતર લેવાય એ એ જ રીતે સેન્ટરથી આનું અંતર પણ એ થાય તો જ એ સેન્ટરનું બિંદુ કહેવાય ને રેડી તો ટોટલ અંતર આપણે કેટલું લઈએ છીએ ટુ એ અને એ બહુ સૂક્ષ્મ હોય અતિ સૂક્ષ્મ હોય ક્લિયર કયા ક્રમનું હોય જનરલી દસની માઇનસ દસ મીટર એટલે કે એંગસ્ટ્રોમના ક્રમનું હોય બરાબર તો આ વિદ્યુત ડાયપોલ ની અક્ષ ઉપર આપણે જોઈએ તો વિદ્યુત ડાયપોલ ની અક્ષ કોને કહેવાય તો કે ડાયપોલ જે રેખા ઉપર પડેલી હોય આ બે વિદ્યુત ભાર જે રેખા ઉપર પડેલા હોય એને કહેવાય વિદ્યુત અક્ષ આ અક્ષ ઉપર તમારે શું ગોતવાનું છે તો કે આ કેન્દ્ર એટલે આ સેન્ટર સેન્ટર થી આર જેટલા અંતરે કોઈ બિંદુ આવેલું છે ધારો કે આર જેટલા અંતરે એક બિંદુ લઈ લો પી કાયા વિદ્યુત ક્ષેત્ર છે એનો અંતર સાથે શું સંબંધ હોય તો પહેલાં તો તમને છે ને એ ખબર હોવી જોઈએ કે અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ડાયપોલનું કેટલું મળે તો એનું સૂત્ર છે ઈ અક્ષ બરાબર ટુ કે પી અપોન આર ક્યુ જ્યાં કે કુલમનો ઉતરાંગ છે પી છે એ ડાયપોલ મોમેન્ટ છે અને આર છે એ અંતર છે રેડી તો એટલું તમને જોવા મળે કે અક્ષનું જે વિદ્યુત ક્ષેત્ર છે એનો જોવો જોઈએ અંતર સાથેનો સંબંધ શું છે તો ઈ અક્ષ ચાલ છે વન અપોન આર ક્યુ આ આપણે અક્ષનું પૂછ્યું છે કદાચ તમને વિસુ અક્ષ નું પૂછે ને તો એ આરનો સંબંધ આ જ આવે બરાબર અહીંયા ચેન્જ કરીને પરીક્ષામાં એમ કહે કે વિષુવક્ષ વિષુવક્ષ કોને કહેવાય તો કે સેન્ટરમાંથી પસાર થતી હોય અને પોતાની અક્ષને કેવી હોય લાંબ એટલે આ વિષુ અક્ષ થાય અને વિસુ વક્ષ ઉપર તમારે જો વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો એનું સૂત્ર છે વિશુ બરાબર શું સૂત્ર આવે મૂલ્યમાં લખું જો હું દિશા નથી લખતો કેમકે દિશામાં તો માઇનસ આવે રેડી તો મૂલ્ય થાય કેપી અપોન આર ક્યુ ને ઘણા વિદ્યાર્થીઓને આ સૂત્ર યાદ રાખવામાં કન્ફ્યુઝન થાય આમ તો હેલા છે પણ બે સૂત્ર શું થઈ જાય ઉલટા થઈ જાય તો ભાઈ હાવ હેલું છે જો રિયલ લાઈફ સાથે સરખાવી દો આ ઈ અક્ષ અક્ષને આપણે શું કહીએ છીએ ડાયકોલની પોતાની અક્ષ અને ભાઈ પોતાનું કોને નો વાલું હોય બધાયને વાલું હોય તો એવું યાદ રાખવાનું ડાયકોલની પોતાની અક્ષનું વિદ્યુત ક્ષેત્ર જો ડબલ હોય કેમ કે કેપી અપોન આરક્યુબ કોનું છે વિષુ અક્ષનું તો આવું મગજમાં રાખવાનું કે પોતાનું કોને નો વાલું હોય બરાબર એટલે પોતાની અક્ષનું વિદ્યુત ક્ષેત્ર વિષુ અક્ષ કરતા કેવું હોય ડબલ હોય તો અહીંયા તમને કદાચ વિશુઅક્ષર નો સંબંધ પૂછે ને તો અહીંયા વિશુ બરાબર શું આવે વન અપો આર ક્યુબ જ આવે ખાલી એક ડબલ હોય એક એના કરતા અડધું હોય અક્ષનું ડબલ હોય કેમ કે પોતાનું છે પોતાનું કોને નો વાલું હોય બરાબર તો અહીંયા તમારો જવાબ આવશે ઈ ચાલે છે વન અપોન આર ક્યુ ઓપ્શન નંબર એ ડાયરેક્ટ થિયરી બેઝ જ છે બરાબર કદાચ વિષુનું નું પૂછે તો આ જ જવાબ આવશે અને હવે સૂત્ર યાદ કેમ રાખવા એ આવડી જાઉં જોઈએ ચાલો નેક્સ્ટ એના પછી જે સમબાજુ ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ છે એના ઉપર ક્યૂ જેટલો સમાન વિદ્યુત ભાર છે એટલે કે આવો એક સમબાજુ ત્રિકોણ છે આપણે દોરીએ જેની ત્રણેય બાજુના માપ સરખા હોય ને ત્રણેય ખૂણાઈ સરખા હોય સાઈટ ના તો જ એને સંબાજુ ત્રિકોણ કહેવાય અને ત્રણેય શિરોબિંદુ ઉપર ક્યૂ જેટલો વીજભાર છે ધન વીજભાર છે સમાન વીજભાર તો ત્રિકોણના મધ્ય કેન્દ્ર ઉપર એટલે કે આ જગ્યાએ આ મધ્ય કેન્દ્ર થાય જ્યાં ત્રિકોણની શિરોબિંદુમાંથી નીકળતી મધ્યગાઓ છેદતી હોય આ મેં ઓ દર્શાવ્યું ને મધ્ય કેન્દ્ર થશે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો તમારી એનસીઆરટીમાં ત્રણ માર્કનો દાખલો છે પણ એમસીક્યુ માટે યાદ રાખવું હોય તો સાવ સિમ્પલ છે બરાબર શું યાદ રાખવાનું ખાસ નોંધ તરીકે જોજો આ તો ત્રિકોણ તમને આકાર આપ્યો છે ને ત્રિકોણ નહીં બીજા સમિત આકાર હોય સમિત આકાર એટલે કેવા તો કે બંધ આકાર કેવા બંધ આકાર બરાબર એટલે પેલું જો આકાર નિયમિત અને હોય નિયમિત એટલે કે બધી બાજુના માપ સરખા હોય બરાબર અને બીજું દરેક શિરો ઉપર ત્રિકોણમાં ત્રણ છે ધારો કે ચોરસ હોય તો ચોરસમાં ચાર બાજુના માપ સરખા જ હોય તો એને સમિત અને નિયમિત જ કહેવાય પૃષ્ઠ અને ચાર ખૂણા હોય એટલે કે દરેક શિરો બિંદુ પર સમાન વીજભાર હોય ધન તો ધન ને ઋણ તો ઋણ આ પ્લસ છે તો બધા ઉપર પ્લસ ઋણ હોય તો બધા ઉપર ઋણ જો આ બે શરતનું નું પાલન થતું હોય ને તો હંમેશા ઈ આકૃતિ એટલે કે ઈ આકારના મધ્ય કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર જીરો થાય કેટલું થાય જીરો આ બે શરતનું નું પાલન થાય ઇવન વિદ્યુત ક્ષેત્ર નહીં કોઈ પણ સદિશ રાશિ તમે મેળવો ને જે બે આકારનું પાલન કરતી હોય કે એક આકાર નિયમિત અને સમિત સમિત એટલે બંધ અને નિયમિત એટલે કે બધી બાજુના માપ સરખા હોય ત્રિકોણ છે બરાબર ચોરસ છે ક્લિયર આ બે તમને આપ્યો હોય ત્રિકોણની જગ્યાએ ચોરસ આપ્યો હોય તો એમાંય જો આ બે શરતનું પાલન થાય એટલે પહેલી શરત આકાર સમિત અને નિયમિત હોવો જોઈએ બીજું દરેક શિરોબિંદુ જેટલા શિરોબિંદુ હોય આકારમાં એના ઉપર વિદ્યુત બળ સમાન હોય તો કોઈ પણ સદીશ રાશિ જીરો થાય એવું નથી કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું એટલે વિદ્યુત ક્ષેત્રનો તો જવાબ જીરો જ આવશે આ એમસીક્યુમાં પણ કદાચ તમને વિદ્યુત બળ પૂછે ને તો બળે સદીશ રાશિ છે એનો જવાબ એ શું આવે જીરો જ આવે આ એમસીક્યુમાં બરાબર તો આ ડાયરેક્ટ ટ્રીક જ છે બાકી આખું સોલ્યુશન આપણે અહીંયા કરવાનું નથી ત્રણ માર્કનો દાખલો ઉદાહરણનો છે જ એનસીઆરટી જોઈ લેજો એનો જવાબ એ જીરો છે આઈ થિંક છઠ્ઠો કા સાતમો દાખલો છે જોઈ લેજો ખાસ કરી બરાબર તો આ નોંધ ખાસ યાદ રાખ્યું બે મુદ્દા યાદ રાખવા કોઈ પણ રાશિ શું થાય મધ્ય કેન્દ્ર ઉપર જીરો થાય આપણો જવાબ શું રહેશે શું ખોટું મથવાનું જ નહીં બરાબર ચાલો એના પછી બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેનું વિદ્યુતીય બળ બસો ન્યુટન છે તમને બે બિંદુવત વીજ આપ્યા છે કેટલા મૂલ્યના જે નક્કી ધારી લઈ એકનું મૂલ્ય ક્યુ વન છે બીજાનું મૂલ્ય ક્યુ છે ધારો કે કેટલા અંતરે રેખા છે તો એ નથી કીધું તો આપણે ધારી લઈએ આર અંતરે રાખ્યા છે તો બે સ્થિર વિદ્યુત બાર આર અંતરે હોય તો કુલમના નિયમ પ્રમાણે એમની વચ્ચે લાગતું બળ કેટલું થાય તો કે કે પેલો વીજ બાર બીજો વીજ બાર ક્યુ ટુ વચ્ચેનું જે અંતર છે એનો છેદમાં સ્ક્વેર આર સ્ક્વેર આટલું બળ થાય એ બળનું તમને મૂલ્ય આપ્યું છે બસો ન્યૂટન એટલે એપ બરાબર શું આપ્યું છે બસો ન્યૂટન વિદ્યુત દસ ટકા વધારવામાં આવે એપિસોડ ટુમાં આવું એક એમ શીખ્યું હતું કે વિદ્યુતભરનું મૂલ્ય ડબલ કરવામાં આવે અંતર અડધું કરવામાં આવે તો જે રીતે કીધું ને એ પ્રમાણે હાલ એક વિદ્યુતભરનું મૂલ્ય દસ ટકા વધારવામાં આવે ધારો કે આ ક્યુ વન છે કે ક્યુ ટુ છે બેમાં જ ગમે લઈ લો આનું મૂલ્ય તમે દસ ટકા વધારો છો એટલે શરૂઆતમાં હતો કેટલો ક્યુ વન વધારો એટલે સરવાળો જો ઘટાડો કીધો એ શું આવે બાદ બાકી અહીંયા વધારો કેટલા ટકા દસ ટકા કોના દસ ટકા તો કે પેલા હતું ક્યુ વન એના દસ ટકા એટલે ગુણ્યા દસ ભાગ્યા સો એટલે નવું મૂલ્ય આટલું થાય વિદ્યુત પાન આ ખાસ સમજજો આમાં ઘણા ગોટા મારે છે પેલા હતું ક્યુ વન વધારો એટલે સરવાળો કેટલા ટકા દસ ટકા એટલે ક્યુ વન ગુણ્યા દસ ભાગ્યા સો ઘટાડો કીધો તો અહીંયા માઇનસ આવે એટલે હવે આ વીજભાર ક્યુ વન માંથી આટલો થઈ ગયો દસ ટકા તમે તો અને બીજા વિદ્યુત મૂલ્ય દસ ટકા ઘટાડવામાં આવે તો બીજો વીજભાર ક્યુ ટુ છે ઓરિજિનલ હતો ક્યુ ટુ ઘટાડો એટલે શું માઇનસ કેટલા ટકા દસ ટકા કોના દસ ટકા ઓરિજિનલના ઓરિજિનલ કેટલો હતો ક્યુ ટુ એના દસ ટકા કરો એટલે ગુણ્યા દસ તો આ બીજો વીજભાર થયો એકમાં વધારો છે એટલે પ્લસ બીજામાં ઘટાડો છે એટલે માઇનસ તો ફાઇનલ મૂલ્ય કેટલું થાય ફાઇનલ મૂલ્ય તમે જુઓ તો આ કેટલું થઈ જશે જો ક્યુ વન પ્લસ દસ ભાંગા સો એટલે મીંડી મીંડી ગઈ માસીન ઘરે ફરવા બરાબર ક્યુ વન ભાંગા દસ એક ના છેદમાં દસ એટલે પોઈન્ટ વન તો હવે નવો વીજભાર આટલો થઈ ગયો એ જ રીતે આ કેટલો થશે બીજો વીજ ભાર તો કે અહીંયા ક્યુ ટુ એમ વિજભાર આટલો થશે બસ હવે બે વિજભાર આટલા થઈ ગયા એકમાં વધારો કર્યો અને એકમાં ઘટાડો કર્યો તેટલા જ અંતરે એટલે શરૂઆતમાં કેટલા અંતરે હતા આર અંતરે તો હવે નવું વિદ્યુત બળ કેટલું થાય હવે આ જે નવા વિજભાર છે આ બે ને કેટલા અંતરે રાખવાના આર અંતરે કેટલા અંતરે આ કેમ કે અહીંયા કીધું છે અંતર બદલવાનું નથી તો નવું બળ કેટલું થાય ધારો કે હું એફ ડેસ કહી દઉં તો અહીંયા કોનો નિયમ લાગે કુલમનો ખાલી તમે વિદ્યુત બાર બદલા છે ભાઈ છે તો સ્થિર જ સ્થિર વિદ્યુત બાર માટે કોનો નિયમ આવે કુલમનો શું થાય કે બરાબર આ થઈ જશે કેટલું આ થઈ જશે જો ક્યુ વન કોમન કાઢ લો આમાંથી પેલો વીજ તો આ થઈ જાય વન પ્લસ પોઈન્ટ વન ક્યુ વન કોમન નીકળે એટલે શું થાય વન પોઈન્ટ પોઈન્ટ વન એટલે એ થાય એક પોઈન્ટ એક બરાબર બીજો વીજભાર કેટલો છે તો કે એમાંથી ક્યુ ટુ સાહેબ કોમન કાઢ લ્યો વન માઇનસ પોઈન્ટ વન એટલે એકમાંથી પોઈન્ટ કેટલા વધે પોઈન્ટ નવ આ પેલો વીજભાર આ બીજો વીજભાર છેદમાં આર સ્ક્વેર બસ આમાં કિંમત મૂકવાની છે સાદુ રૂપ આપો જો એફ ડેસ બરાબર ચાલો આ કે એમ ના એમ છે પેલા અંક જેટલા છે એને પકડો અગિયાર નવા નવાણું અને બે પોઈન્ટ કાપીશ એટલે એક પોઈન્ટ એક ગુણ્યા પોઈન્ટ નવ એટલે થઈ ગયા પોઈન્ટ નવાણું હાલો ક્લિયર બાકીનું એમને એમ લખ નાખો કે ક્યુ ક્યુ ટુ સ્ક્વેર હવે અહીંયા જુઓ કે ક્યુ વન ક્યુ ટુ કિંમત તમને આપી કેટલી છે બસો અહીંયા મૂક દિયું તો અહીંયા હું બસો મૂકું તો શું થાય એફ ડેસ બરાબર પોઈન્ટ નવાણું રેડી એટલે પોઈન્ટ નવાણું એટલે લગભગ એક જેટલું થશે અથવા કેલ્સીમાં આપણે કરવું હોય કેમ કે જો આ નજીકના જવાબ આપેલા છે બસો છે એકસો અઠ્ઠાણું છે તો આપણે કેલ્સી પકડી લે બરાબર ચાલો કેલ્સી આપણી સામે હાજર થઈ જાઓ થઈ ગયું તો બસો ગુણા પોઈન્ટ નવાણું આન્સર આવશે એકસો ને અઠ્ઠાણું તમારો એક્ઝેક્ટ આન્સર આવી ગયો એટલે આ જવાબ આવશે એકસો ને અઠ્ઠાણું ન્યૂટન ટૂંકમાં તમને મેથ્સની પ્રેક્ટિસ કરાવી ભાઈ દસ ટકા ઉમેરતા ને દસ ટકા ઘટાડતા બરાબર તો એકસો અઠાણું તમારો આન્સર આવશે બાકી કુલમનો નિયમ જ છે ખાલી આ ધ્યાન રાખવાનું પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે તમને કંઈ છે નહીં બાકી કુલમનો નિયમ છે સાદુરૂપ આપવાનો ચાલો આગળ વધો જો અનંત વિસ્તાર વાળા પૃષ્ઠ પર વિદ્યુતભારની સમાન પૃષ્ઠ ઘનતા હોય એટલે કે એક તમને આવું પૃષ્ઠ આપ્યું છે સમતલ આપ્યું છે ધારો કે એના ઉપર પૃષ્ઠની સમાન ઘનતા છે હમણાં જેમ રેખીય વાળો દાખલો આવ્યો હતો ને જેને રેખીય પૃષ્ઠ ઘન રેખીય ઘનતા કહેવાય બરાબર તો આ પૃષ્ઠ ઉપર આ રીતે સમાન વિધભાર છે ધન કે ઋણ કોઈ પણ હોઈ શકે બરાબર એ તમને પૂછ્યું છે આપણે ધન લઈ લઈએ આવું એક પૃષ્ઠ છે જેની પૃષ્ઠ ઘનતા પૃષ્ઠ ઘનતા શેના વડે દર્શાવાય સિગ્મા વડે અને એ સમાન છે તો આ પૃષ્ઠની નજીક વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એટલે કે આ પૃષ્ઠની નજીક પૃષ્ઠ આમ રાખ્યું હોય તો આગળની સાઈડ કે પાછળની સાઈડ તો આ ગાઉસના નિયમની બીજી ઉપયોગીતા છે પહેલી જે આપણે અનંત લંબાઈના તારવારી જોઈએ બીજો ત્રીજો એમ શીખ્યું જ હતો એનું સૂત્ર હતું ઈ બરાબર ટૂંકે લેમડા બાય તો આનું શું સૂત્ર છે અનંત લંબાઈનું પૃષ્ઠ હોય તો એના વડે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય તો સીધું સૂત્ર જ છે એ બરાબર સિગ્મા ઓપોન ટુ એફસેલો ઝીરો બરાબર તો અહીંયા તમારો જવાબ શું રહેશે એ રહેશે ડાયરેક્ટ સૂત્ર આધારિત જ છે ક્લિયર રેડી ચાલો આગળ વધો એના પછી સ્થિર વિદ્યુત ભારથી શું મળે તમે ધોરણ બારનું ફિઝિક્સ ભણો છો એમાં પહેલાં બે ચેપ્ટર છે જેને ઇલેક્ટ્રોસ્ટેટિક કહો છો એટલે કે એમાં વિદ્યુત ભાર સ્થિર હોય અને એની લાક્ષણિકતા ભણવાની હોય કે વિદ્યુતભાર સ્થિર હોય તો એમની વચ્ચે કેટલા બળ લાગે પછી વિદ્યુતભાર સ્થિર હોય તો એની આજુબાજુ એક ચોક્કસ પ્રકારનો વિસ્તાર રચાય ક્ષેત્ર રચાય કે જેમાં બીજા વીજભારને તમે લઈ આવો તો બળ લાગે જેને કહેવાય વિદ્યુત ક્ષેત્ર તો સ્થિર વિદ્યુતભારની તમારે લાક્ષણિકતા કહેવાની તો સ્થિર વિદ્યુતભાર ભાઈ અવકાશમાં કોઈ જગ્યાએ પડો હોય પ્લસ ક્યુ હોય કે માઇનસ ક્યુ હોય તો એની આજુબાજુ શું ઉત્પન્ન કરે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે આ આપણે ખબર જ છે એની આજુબાજુ કોઈ ચોક્કસ એવો વિસ્તાર હોય બરાબર પ્લસ હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળતી દિશામાં હોય આ રીતે માઇનસ હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર શું હોય અંદર જાતી દિશામાં હોય એટલે કે સ્થિર વિદ્યુત બહાર હોય ને એ વિદ્યુત ક્ષેત્ર આજુબાજુ ઉત્પન્ન કરે તમારે એ ઓપ્શન ગોતવાનું એક પણ ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી ના ના વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય બરાબર ને આ બિંદુ એટલે બેય ઉત્પન્ન થાય તો વિદ્યુત ક્ષેત્ર તો અહીંયા ઉત્પન્ન થાય સમજા ચુંબકીય ક્ષેત્ર ક્યારે ઉત્પન્ન થાય વિદ્યુત બાર ગતિ કરે ને તો કેમ કે વિદ્યુત બાર ગતિ કરે એટલે ગતિમાન વિદ્યુતભાર પ્રવાહ રચે અને પ્રવાહ રચે

માત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ના ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરવી પડે તો તો પ્રવાહ પ્રવાહના કારણે શું ઉત્પન્ન થાય ચુંબકીય ક્ષેત્ર એટલે સી ખોટો જવાબ એક જ આવે ને હવે છેલ્લો માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય જો ગતિમાન વિદ્યુત બાર હોય તો એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે અહીંયા સ્થિર કીધું છે એટલે આન્સર ડાયરેક્ટ રહેશે ડી ક્લિયર ચાલો નેક્સ્ટ એક વિદ્યુત ડાયપોલ ઝેડ અક્ષ પર સંપાત થયેલી છે એટલે ડાયપોલ ને ઝેડ અક્ષ ઉપર મૂકીએ છીએ પદ્ધતિના ઉગમ બિંદુ સંપાત થાય છે આવું કહે છે ધારો કે આપણે એક્સ વાય જેડ લઈ ધારો કે આ એક્સ છે આને વાય કહી દઉં અને જેડ કહી દઉં બરાબર અહીંયા તમે એક ડાયપોલ મૂકી છે આ રીતે અલગ કલર લઈ લો એટલે તમને આઈડિયા આવે બ્લેક કલર લઈ આવી ડાયપોલ છે બરાબર પણ એ ડાયપોલ કઈ રીતે મૂકી છે તો કે એનું સેન્ટર છે ને ઉગમ બિંદુ પર આવે અહીંયા ક્યાંક પ્લસ ક્યુ હશે અને આ થોડીક લાંબી લાઈન થઈ ગઈ છે આપણે ટૂંકી કરી દઈ અહીંયા પ્લસ ક્યુ હશે ને અહીંયા માઇનસ ક્યુ હશે આ રીતે મૂકી છે ભાઈ કોઈ પણ અક્ષ ઉપર મૂકવાની કે આપને એનાથી મતલબ નથી બરાબર ટૂંકમાં અહીંયા જેડ અક્ષ ઉપર મૂકી છે ને એટલે પોતાની અક્ષ કઈ થાય ઉપર મૂકો થાય પોતાની અક્ષ એક્સ ઉપર મૂકો તો એના ઉગમ બિંદુથી થી જેડ જેટલા અંતરે આવેલ અક્ષીય બિંદુ પર એટલે કે ડાયકુલની જે અક્ષ છે એના ઉપર ઉગમ બિંદુથી કેટલા અંતરે ધારો કે જેડ અંતરે એક બિંદુ કીધું છે અહીંયા આ છે ડાયકોલ અક્ષ અક્ષકોલની પોતાની અક્ષ અને પોતાની અક્ષ ઉપર તમને એક બિંદુ છે ધારો કે હું કહી દઉં પી જેટ જેટલા અંતરે તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી છે ઈ જેટ તો અહીંયા તમારે વિદ્યુત ક્ષેત્ર જોતું હોય આ જગ્યાએ તો પોતાની અક્ષનું સૂત્ર શું ભાઈ અંતર આર કે જેટ કે વાય કે એનાથી ફેર ન પડતો સૂત્રમાં તો પોતાની અક્ષનું સૂત્ર હમણાં કીધું હતું પોતાનું બધા વાલું હોય મૂલ્યમાં લખવું કેટલું થાય ટુ કેપી અપોન આર ક્યુ શું થાય આર ક્યુ આર એટલે અંતર અહીંયા અંતર આરની જગ્યાએ જેડ આપ્યું છે એટલે શું થાય જેટ ક્યુ શું ફેર પડે એક્સ કે વાય કે ગમે અંતર કહે જેટ ક્યુ અને ઉગમ બિંદુથી રેખા પર વાય અંતરે ચાલો વિષુવ રેખા એટલે આને લંબ તો જો જેડ ને લંબ તો બે થાય એક્સ છે ને વાય છે પણ તમને વાય અક્ષ કીધી છે તો વિષુવ રેખા ઉપર કેટલું થાય ચુંબકીય ક્ષેત્ર વાય અંતરે ઈ વાય વિષુવ રેખાનું કેટલું હોય પોતાની અક્ષ કરતા અડધું હોય એટલે કે કેપી અપોન અંતર કેટલું છે ભાઈ હોય તો આર ક્યુબ જ એ પણ અહીં અંતર વાય કીધું છે તા થઈ ગયું વાય ક્યુબ તો ઈઝેડ બાય ઈવાય કેટલું થાય ઈઝેડ બાય ઈવાય કેટલું થાય બરાબર તો જો તમને એવું કીધું છે આ બી નો ગુણોત્તર કેટલો આવે ઈ જેડ બાય ઈ વાય તો ઇઝેડ છે એ છે ટુ કે અપોન જેટ ક્યુ અને ઈ છે કે પી અપોન વાય ક્યુ તો અહીંયા તમે જોઈ શકો છો કે પી કેપી કેન્સલ આઉટ થશે આમ તો જો અહીંયા તમે મને એવું આપવું જોઈએ ખરેખર કેમ કે જો આન્સર જોશો ને તો એમાં જેડ ને વાય નથી પણ એવું કીધેલું હોવું જોઈએ કે ઉગમ બિંદુથી બે યક્ષના અંતર સમાન છે એટલે આવું કીધેલું હોવું જોઈએ જેડ બરાબર વાય છે જનરલી આપણે આર અંતર લેતા હોય બે માં ક્યાં લેતા હોય આર તો આર આર લેતા હોય તો આર ઉડી જાય પણ અહીંયા જોઈને ખરેખર ચોખવટ કરવી જોઈએ કે બે યક્ષ ઉપર અંતર સરખા જ છે મધ્ય થી જેટલું જેડનું અંતર છે એટલું જ નું અંતર છે તો જો જેડ બરાબર વાય હોય તો આ કેન્સલ આઉટ થઈ જાય તો ખાલી વધે શું બે મૂલ્યમાં છે એટલે હો અહીંયા તમને માનાંક કીધો છે શું કીધો છે માનાંક સદીશ આપ્યું છે ને અંદર માનાંક છે એટલે આપણે આ મૂલ્ય છે ઈડ લઈએ ધ્યાનમાં તો જવાબ કેટલો આવશે બે ફાઈનલ એટલે અહીંયા તમારો જવાબ બે રહેશે ધારો કે તમને આ માનાંક ન આપ્યો હોય ખાલી સદીશ આપ્યો હોય તો દિશા જોવી પડે તો પછી માઇનસ બે જવાબ આવે શું આવે માઇનસ બે કે તમને ખબર છે ઈ વાય છે એ આવે માઇનસ કેપી શું આવે માઇનસ કેપી અહીંયા તો મૂલ્ય છે એટલે માઇનસનું પ્લસ થઈ જશે પણ ધારો કે આ ન ને તમને આવું પૂછે પરીક્ષામાં ઈ જેડ અપોન ઈ વાય સદીશમાં પૂછે તો ઉપરનું તો ધન જ રહેશે પ્લસ પોતાની અક્ષનું પણ નીચેનું માઇનસ આવે એટલે તમારો આન્સર કેટલો થઈ જાય માઇનસ ટુ થઈ જાય જોવાનું ખાસ ભૂલ નહીં કરવાની કેમ કે એમાં બે ઓપ્શન આપશે માઇનસ ટુ એ આપશે અને પ્લસ ટુ એ આપશે પણ અહીંયા માનાક છે એટલે માઇનસ બે નો જવાબ શું થઈ જાય બે જોકે તમને માઇનસ ઓપ્શન જ નથી આપેલો આમાં પણ એવું આપી શકે બરાબર ભવિષ્યમાં એક્ઝામ લેવાય તો એવું કરી શકે ભૂલ કરાવી શકે તમને આખો એમસીક્યુ આવડતો હોય અને તમે દિશાને લીધે પ્લસ માઇનસને લીધે શું કરીને આવો ભૂલ કરીને આવો બરાબર દુઃખ થાય બહુ વધારે દુઃખ થાય ચાલો આજના સેશનની વાર્તા પૂરી આપણે દસ એમ સોલ્વ કરી નાખ્યા બરાબર તો આશા રાખું છું કે મિત્રો તમને સમજવાની મજા આવી હશે તો ચેનલ છે એમાં આ વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો ખાસ તમારા ભેગા જે મિત્રો ભણે છે એને પણ શેર કરો બરાબર આપણે બોર્ડની એક્ઝામ આવે છે ત્યાં સુધીમાં જેટલા કવર થાય ને ચેપ્ટર એટલા કવર કરી લેવા છે તમને ઘણો બેનિફિટ થશે કેમ કે આપણો ટાર્ગેટ શું છે પચા માંથી ચાલી પ્લસ ફિઝિક્સમાં લેવા જ છે બોર્ડમાં એમસીક્યુ તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આભાર